હલો કલ્પા ઉતાવળ રાખી મીન્સ કે નીચે ગુફા છે, આ નીચે ગુફા છે, આની માથે પથ્થર છે, આ જો અહીંયાથી તૂટી ગયેલો છે મીન્સ કે હવે આ વધારે પડતું આવે એટલે ગુફા તૂટી જાય અને આઈ હોપ કે કોઈ પણ કલ્પા નીચે હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય મોગલ અને મોગલની દયાથી ફરી વાર વ્લોગમાં પાછા આવી ગયા છીએ અને આ જે તમારા માટે છે કાક અલગ કેમ કે આજે આપણો જવાનો પ્લાન છે તળાજા તળાજા તો રોજ જાવ પણ તળાજા નો ડુંગરો એટલે કે એનો શું ઇતિહાસ છે આપણે જાણીએ શું ત્યાંની સ્ટોરી છે તળાજાનો ડુંગરો તો અવડો મોટો ઊંચો જો કે નાનો જ તો હજી પણ આટલા ટાઈમમાં હું કોઈ દિવસ તળાજાના ડુંગરો ચડ્યો નથી તો ચાલો આજ જઈએ છે ફાઇનલી આપણે તળાજાનો ડુંગરો એટલે કે ત્યાંની સ્ટોરી શું છે કેવું છે ત્યાંનો નજારો કેવું ત્યાંના રસ્તા છે કઈ રીતે છે જો કે હું તો કોઈ દિવસ ગયો જ નથી એક બે વ્યક્તિએ મને કોમેન્ટ કરી હતી કે તમારા તળાજા સિટીનો ડુંગરો છે તેનો એક વ્લોગ બનાવો તો એના માટે આપણે એક એની ફરમાઈશ પૂરી કરવા માટે અને એક અમારા ભાઈ અમને ખાસ કરીને કીધું હતું કે કરો તો એના માટે આપણે જઈએ છીએ આજે તળાજા જો કે પેલા બીજું એક મંદિરે જવાની ઓલી હતી બટ થોડો પ્લાનમાં થોડો ચેન્જ થયો છે તો અત્યારે જઈએ છીએ તળાજા તો ચાલો તમે વ્લોગ જુઓ અને હું જાઉં છું તળાજા નહીં ડુંગરે તો પેલા ચાલો હું જાઉં છું ઓફિસે જલ્દી જલ્દી ઓફિસે જાઉં અને પછી તમને મળું તો તળાજામાં તૈયારી તો થવા મળી છે જન્માષ્ટમીની પણ આપણે તૈયારી કરીએ છીએ ડુંગરે જવાની આ છે ગાંધીનું પૂતળું તો આ છે મેઇન ગેટ અને આને શ્રી તાલ ધ્વજ તીર્થ કહેવામાં આવે છે જો અહીંયા લખ્યું છે આ છે એન્ટ્રી આપણે એન્ટર થઈએ એટલે આ છે પગથિયા અહીંયાથી સ્ટાર્ટ અહીંયા ક્યાં વાડો વાડો હાલે તમારો ભાઈ બેસી આપડે અહિયાં બેસી જૂના જમાના નું કઈક છે આપડે અહિયાં થોડુંક માહિતી આપી દઈએ હજી તો સરોવર માં લાટ બાકી છે આપણે પગી ગયા છીએ 20 પગથિયા સડી અહીંયા થાકી ગયા છીએ ફૂલ અને પગી ગયા છે તળાજા તળાજા ના ડુંગરે જે આવ્યું છે ભાવનગર થી 50 કિલોમીટર તળાજા મહુવા થી તળાજા 40 કિલોમીટર એટલે કે ભાવનગર અને મહુવા ની વચ્ચે આવેલું છે તળાજા એનો ડુંગરો છે તો ત્યાં આવ્યા છીએ તમને સવારે કોમેન્ટ થયું કે ભાઈ આપણે જવાનું છે તળાજા તો અહીંયા ઘણી એવી ગુફાઓ છે 50 જેટલી ગુફાઓ છે એવું માન્યતા માનવામાં આવે છે કે અહીંયા 50 જેટલી ગુફાઓ છે જે બહુ જૂના કાળની ગુફાઓ છે અને અહીંયા છે ને ઘણા મંદિરો છે જેમ કે ખોડિયારમાંનું મંદિર છે પછી જૈન દેરાસર છે પછી તળાજા એ પર્વત જે છે એને આને તાલ ધ્વજ નામથી ઓળખવામાં આવે છે તાલ ધ્વજ અને શ્રી તાલ ધ્વજ પર્વત કહેવામાં આવે છે અને આને એમથી ઓળખવામાં આવે છે જે આવ્યું છે તળાજા એટલે કે તળાજા નદી અને શેત્રુજી નદીના કિનારે અહીંયા એક બાજુથી તળાજા નદી પસાર થાય છે એક બાજુ શેત્રુજી નદી પસાર થાય એની
બે ને કિનારે આ એક પર્વત છે જેને તાલ ધ્વજ નામથી ઓળખવામાં આવે છે. હલે તો આ 25 દાદરા સડી ગયા છે અને પરસેવો પાછો વળી ગયો છે. કેમ કે આપણે તો ભાઈ શું કે પાણી પીવાય ઊભું ન થવાનું. આ 20 દાદરા ચડવા છે. આપડો ડેમો થોડોક ઓછો થઈ જાય. ચાલો જલ્દી જલ્દી હાલો કલ્પેશભાઈ કમ બેક. એમ તો પાછા આપડે દોડી શકીએ એમ. જો કલ્પો તું એમ ન સમજતો મોટા. એમ તો શું કેવાય ઓલા ટાબરી આવે છે ને કઈ પૂછવું જ ભાઈ આપડે. એ ટાબરી અને ટાબરી અને પૂછી ગુફા કેવી લાગી ને. ઓકે ભાઈબંધ. એ ભાઈબંધ ગુફા કેવી લાગી? મજા આવી ગઈ? યુટ્યુબ માં આવું છે તમારે તો શું છે ગુફા કેવી લાગી? તિથલપુર. ઓકે બધા ટાટા કહી ગયો. મેહુલ ડાભી વ્લોગ. આ કઈ નહીં આપડા મિત્રો હતા. હલ્લે કલ્પા હલ્લે ઉતાવળ રાખી ને. કલ્પા ઉતાવળ રાખી ને. સાચી સાથે વાત વાત માં એમ તો પાછા મોટા આપણે ઓલા છે ખબર છે. હાલી મસ્તી કરવાની બાકી આપણે હાલી તો ગમે જ નહીં. 2 કિલોમીટર હાલી એક વિધા આનું હાલી ગઈ. ભગવાન હાશ કલ્પા ખોડિયાર મંદિર છે. હું તો જઈએ અને કેમેરા નો વાયર ધોડેલો છે એટલે કેમેરા તો આપડે પછી કોન્ટ્રાક્ટ રાખી દઈશ ભાઈ. અહીંયા છે ને ઉપર થી આવવાનો એક જ રસ્તો હતો. અહીંયા થી જવા માટે એક રસ્તો આમ જાય છે એક ઉપર જાય છે. તો પસંદ કરીએ આમ જ્યાં અમારે ડાયરેક્ટ પેલી ગુફા જ દેખાય છે. ક્યાં જાવ? ખોડિયાર મંદિર. તો પેલા આપણે દર્શન કરી લઈએ. વ્લોગ ની શરૂઆત ખોડિયાર માંથી કરીએ. તો ચાલો પેલા ખોડિયાર મંદિર જઈએ. કલ્પના ચડી જાય એમ થાય કે હું ન ચડવા પણ આપણા કે વ્લોગર આપણે ચડી જવી ગમે. અહીંયા સબસ્ક્રાઈબર માટે આપણે ઉપર ડુંગરા માસે ચડ્યા છે ભાઈ. સવાર સવારમાં ટાટા ફોરમાં પરસેવો રેબઝેબ થઈ ગયા છે. અને હવે ચડીએ ખોડિયારમાંનું મંદિર. જે મેં તમને પહેલાં જ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે અહીંયા એક ખોડિયારમાંનું મંદિર છે, એક જૈન દેરાસર છે અને એક દરગાહ છે. તો આ એ ખોડિયાર મંદિર છે. તો પહેલાં દાદીમાઓ દાદીમા બધા પૂજા પાઠ એટલે કે ભક્તિ કરે છે. હવે આપણે જઈએ હળુક દિન પગે લાગીને વહી આવીએ બરોબર. કેમ કે આપણને શરમ લાગે બહુ. કેમ કે આપણે પાસે નીકળ્યા રહ્યા નથી. શરમાવો છોકરા રહ્યા ને ભાઈ. એટલે પહેલાં તો અહીંયા આપણે ચેક કરી લઈએ કે ભાઈ અહીંયા છે ને વિડીયો શૂટિંગ માટે કોઈ મનાઈ નથી, જેથી કોઈ આપણા વિડીયો ઉપર ખોટી કોમેન્ટ કોઈ ના કરે બરાબર ને. કલ્પા આપણે પરમિશન લઈ લીધી છે વિડીયો શૂટિંગ કરવાની. તો આ છે ને 12નો ભાગ છે. જો તમે બતાવો ભાઈ કલ્પેશભાઈ અમારા પરમિશન લેવા ગયો ને ત્યારે મને એક વસ્તુ નવીન લાગી કે જે હોયામાનું મંદિર છે ને એ ગુફાની અંદર છે. મેં અંદર જતા વખત મારી નજર ઉપર ગઈ તો એ જગ્યા છે ને એમાં મીન્સ કે જો તમને દેખાતું હોય છે આ આખો પથ્થર છે. એ પથ્થરની અંદર બેઠા છે ખોડિયારમાં. તો ચાલો તમને અંદર બતાવું કેમ કે આપણે પરમિશન ઠેટલી લઈ લીધી છે એટલે હવે છે ને આ અંદર માતાજીનો અંદર એન્ટ્રીની ગેટ છે. અને હવે જો તમને બતાવો અંદર અહીંયા આખો પથ્થર પથ્થર મીન્સ કે આ કોઈ ગુફા ટાઈપનું છે. એની અંદર છે ને માતાજીનું આ ખોડિયારમાંનું મંદિર છે. અને જો આખું છે ને કલ્પેશભાઈ બતાવો આપણે જો આખું છે ને મીન્સ કે પથ્થર એટલે કે ગુફા છે. ગુફાની અંદર છે ને આખું મંદિર છે જે આખી ગુફાની અંદર મીન્સ કે
આમથી ડર લાગે છે, કોતરીન નીચે ગુફા ટાઈપનું છે અને અહીંયા માં બેઠીશ. તો ભાઈ હું દર્શન કરી લઉં, પછી અમારા કેમેરામેન દર્શન કરી લે. તો આપણે દર્શન કરી લીધા છે, તો અમારા કેમેરામેન જે લગીને દર્શન કરે ને ત્યાં લગીને હું શૂટ કરું. અમારા કલ્પેશભાઈ માંગે છે, દર્શન કરે છે. ઓકે કલ્પેશભાઈ, શું કહેશો? મજા આવી ગઈ ને? હા, આ છે માતાજીનું મેન સાનિધ્ય. થોડી વારમાં બેઠા છે, મેં તમને પહેલાં જ કીધું હતું. બહુ ડ મિસ કે છે ને પથ્થર. અને આ ડુંગ અંદર માતાજીની ગુફા તો જોઈ છે ભાઈ. માતાજી ડુંગરા માથે બેઠા, પણ ગુફાની અંદર એ બેઠા છે. અને અહીંયાથી છે ને જોવો ભાઈ, આ તળાજા છે, ગુફાઓ અઢળ ગુફાઓ છે અહીંયા અંદર. અહીંયાથી ભાઈ આ બીજી ગુફા છે. આપણે અહીંયા ઊભા રહીને અને માથે ઊભા રહીને આપણે તમારા માટે શૂટ કરી લઈએ. તો આ છે અમારું તળાજા, જે તળાજા હિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હજી આપણે હજી ઉપર ઘણું અંદર જવાનું છે. ઉપર પેલા ઘોડિયામાં દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી આગળ વધી અમારા જવા ભાઈ સ્ટોરી મૂકે છે ઇન્સ્ટામાં. તો ચાલો હવે આગળ જઈએ. ફોટા પાડવાને કલ્પેશભાઈને કઈ કઈ થાકી ગયા, પણ છે ને ભાઈએ ફોટો પાડ્યો નહીં. અમારી ટીમ આખી છે ને ભાઈ, બિચારા મારી પાછળ પાછળ બિચારા બ્લોક ઉતારે છે મારો. અમારા બીજા એક ભાઈ આવે છે, કલ્પેશભાઈ બિચારા મહેનત કરે છે. અને હા, જો પાછળ તમને સિટી દેખાતું હશે આખું, તો એ સિટી છે. અહીંયા ઘોડિયાર મંદિર છે. હવે આપણે જવાનું છે આમે ઉપર, પણ જ્યાં આપણને પરમિશન નથી એમ કે હવે હું લેવા નથી ને, એ જોશું. વધારે વાસ સુગંધ આવે છે ગુફાની અંદર છે. નંબર આપેલા છે, સુગંધ એટલે આ ગુફા છે. આ પણ ગુફા છે, આને 16 નંબર આપવામાં આવેલો છે. એટલે કે આ 16 નંબર ની ગુફા છે. આને છે ને એવું માનવામાં આવે છે કે આને છે ને રિનોવેશન, એટલે કે આનો દેખરેખ રાખીને અટતા લગીને ટકાવ રાખવામાં આવે છે. જો તમને અહીંયા દેખાતું થશે, એટલે એ ભાઈ અહીંયા જો મીન્સ કે સિમેન્ટનો માલ નાખીને વ્યવસ્થિત, એટલે કે કઈ તૂટફાટ ના થાય ને, એટલે કે વ્યવસ્થિત રહે એ માટે માલ નાખીને વ્યવસ્થિત અતિ એમને કરી દેવામાં આવી છે.
અહીંયા પણ જો આ ગુફા જ છે, પણ અમે છે ને પેક કરેલી છે થોડી થોડી કે ભાઈ અંદર કોઈ જઈ ન શકે, આ બધી ગુફાઓ છે અને ગુફાની અંદર કચરો નાખવાની સખત મનાઈ છે. જો હા એટલે કલર પાન તો જો એક ગુફા અહીંયા છે, એક ગુફા અહીંયા છે, અહીંયા ગુફા છે, અહીંયા ગુફા છે, અહીંયા ગુફા, આવી 50 ગુફાઓ છે. અને અહીંયાથી જો તમને દેખાતું થશે આ ગુફા છે ને, અહીંયાથી મીન્સ કે પેક હશે કદાચ અહીંયાથી છે ને, જો આ જેટલો ભાગ દેખાય ને એટલી તૂટી ગયેલી છે ઉપરના ભાગથી, એટલે અહીંયા પણ ગુફા હશે તમને દેખાતું થશે. જો આ ગુફાની અંદરથી છે ને અહીંયા ભોયરું છે, જવાનો તો ડર લાગે છે પણ તમારા માટે નહીં લાગે. તો જો આ ગુફા છે અને અહીંથી ભગવાન કરીને હેઠે વહી ગયા આપણે તો પછી જીવતા નહીં રહી. જો અહીંયાથી બીજી ગુફા અંદર છે, ગુફાની ઉપર પણ એક ગુફા છે. તો આવી છે ને 50 જેટલી ગુફાઓ છે જેનું વર્ણન કરવામાં આવેલું છે. ભાઈ અમને પણ નથી ખબર પણ અમે ગૂગલ દેવતાઓને પૂછ્યું 50 જેટલી ગુફાઓ છે. એવું હિસ્ટ્રીમાં મેં જોયું હતું કે આવી 50 જેટલી ગુફાઓ છે જે અહીંયા આવેલી છે. તમને દેખાતી થઈ છે કે સામે એક હતી, અહીંયા બે છે, જો અહીંયા ત્રણ છે, આ ચાર છે, આ પાંચ છે, અહીંયા છ છે, અને ઉપર જે હજી કેટલી ગુફાઓ, એટલે કે 50 જેટલી ગુફાઓનું વર્ણન કરવામાં આવેલું છે હિસ્ટ્રીમાં. મેં નથી જોયું, મને જોવી કોઈ માહિતી નથી, કેમ કે તમારો ભાઈ કેમેરામાંથી ઊંચો ન થતો તો પછી તો ક્યાં ગુફા ગોતવા જશે. તમારા માટે પાસે ધંધો લાગી ગયા છે તો છે ને 50 જેટલી ગુફાઓ છે એવું માનવામાં આવે. તો હજી તે છે ને મને નહોતી ખબર કે તળાજામાં આવી પણ વસ્તુ છે જોવા લાયક, જે છે ને આટલી ઓલી છે. તો આજ આવ્યો ને ત્યારે ખબર પડી કે નહીં તળાજામાં એક જોવા લાયક વસ્તુ છે, જેને તળાજા હિલ તરીકે હકીકત અને છે ને એક તળાજાને એક ભેટ મળી હોય ને એ હું માનું કે ભાઈ તળાજાને એક ભેટ મળી છે જે લોકો છે ને જોશે કદાચ કાંઈ નહીં તો મારા વ્લોગથી પણ કદાચ 1000 જણા જોશે ને, મને એમ થશે નહીં ભાઈ મારા તળાજાને 50 જણાએ જોયા કે ભાઈ 100 જણાને જોયા, કે ભાઈ મને જ નહોતી ખબર કે અમારા તળાજામાં પણ આવી કોઈ ગુફાઓ અને કોઈ એવું રાજા રાજ્યનું રજવાડું અને એવું હતું. હજી તળાજાની હિસ્ટ્રી ઘણી છે પણ હું આમાં કોઈ એનો ઉલ્લેખ કરતો નથી, કેમ કે કંઈ આપણે બોલવામાં મિસ્ટેક થાય એના લીધે, પણ ઘણું એવું મિન્સ કે છે તળાજાની હિસ્ટ્રી. તો ચાલો હવે તમને જોઈએ. કલ્પેશભાઈ ભાગી ગયા છે ગીત સાંભળતા સાંભળતા, જો એ અમે વળ ખાય છે. તો અમારા કેમેરામેન જો વાંદરા જેમ પેલા સડી ગયો છે ને, હવે જો આવો રસ્તો છે યાર આમાં તો કેમ જવું. અને જો મિન્સ કે નીચે ગુફા છે, આ નીચે ગુફા છે, આની માથે પથ્થર છે, આ જો અહીંયાથી તૂટી ગયેલો છે મીન્સ કે હવે આ વધારે પડતું આવે એટલે આ ગુફા તૂટી જાય. અને આઈ હોપ કે કોઈ પણ કલ્પના નીચે તો અહીંયાથી જો આ રીતે રસ્તો છે ભાઈ અંદર જવાનો. અમારા કેમેરામેન એની માથે ચડી ગયા અને આવી જગ્યાએ ભાઈ કોઈ માથે ના ચડતા અમારા કેમેરામેન ચડી ગયા હતા વાંદરાની જેમ. આપણે એવું છે કેમ કે વરસાદના કારણે લીલ લીલ એવું જે વગેરે જામી ગયું હોય તો પગ લસરવાનો પણ પ્રોબ્લેમ રહે, ખોટા હાથ પગ તૂટે. આ જે નીચેના ભાગથી મેં તમને જે ગુફા બતાવી છે ને ઉપરના ભાગથી આ ગુફા છે. તો અહીંયા કોકે આવા ભાઈ ખરાબ ખરાબ અક્ષરો લખેલા છે. તો ભાઈ આમાં જવાની જવું કે રમતમાં કોઈ જવું નહીં, કેમ કે જો અહીંયાથી મને જ બીક લાગે છે જવા માટે, કેમ કે ક્યારે તક થાય એટલે આવી ગુફાઓ છે. તો આની નીચે તમને બતાવું તું કેવી ખબડી ગયેલી ગુફાઓ છે. જો આવી ગુફા છે ઉપરની સાઈડ, જો બીક લાગે એવું, બીક બહુ લાગે છે ભાઈ, કેમ કે આવો નજારો જોયો ન હોય ને એટલે બીક લાગે. તો અમારો એક ભાઈ છે ને નાસ્તો લઈને અમારે હાટો આવતો હતો, એટલે ભાઈ ખાઈ જ ગયો અને એટલી ઉતાવળ છે ને વ્લોગમાં આવવાની કે એ દાદરા ભૂલી ગયો, એ કે ડાયરેક્ટ એરોપ્લેન લઈને ડાયરેક્ટ અહીંયા ઉતરો, પણ ભાઈ ખાઈ ગયા છે. હવે અમે જોઈ લઈએ કેટલા ખાઈ ગયા.